ચલો ત્રીજું છે, ગો ટુ કમાન્ડ ત્યારે જ ઓન થશે જ્યારે ફોર્મેટ મેનુમાં વર્ડ રેપ કમાન્ડ ઓફ હોય છે. હવે નવમું આપેલું છે સિલેક્ટ ઓલ, તેની શોર્ટકટ કી શું છે? કંટ્રોલ એ. શું છે હવે શીખીએ. ફાઇલમાં આપેલી બધી જ માહિતીને એક સાથે સિલેક્ટ કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. ફાઇલમાં આપણે જેટલું લખ્યું છે એ બધાને સિલેક્ટ કરવું હોય તો શેનો ઉપયોગ થાય? સિલેક્ટ ઓલ. પણ એ શોર્ટકટ કી શું છે? કંટ્રોલ એ. તમે કંટ્રોલ એ આપો એટલે જે તમે લખ્યું છે એ બધું શું કરી શકો? સિલેક્ટ કરી શકો. માહિતીને સિલેક્ટ કર્યા પછી આપણે તે માહિતીને કટ કરી શકીએ છીએ. આપણે આખું સિલેક્ટ કર્યું છે તો આપણે શું કરી શકીએ? એને કટ કરી શકીએ છીએ, કોપી કરી શકીએ છીએ અને ડિલીટ કરી શકીએ છીએ. આપણે આખું સિલેક્ટ કરીએ એને કોપી કરી શકીએ, કટ પણ કરી શકીએ અને શું કરી શકીએ? ડિલીટ પણ કરી શકીએ છીએ. ફાઇલમાં રહેલ તમામ માહિતી સિલેક્ટ કરવા માટે એડિટ મેનુમાં જઈને સિલેક્ટ ઓલ કમાન્ડ પર ક્લિક કરો અથવા તો કંટ્રોલ એ કમાન્ડ આપો. ક્યારે? કે આપણે જેટલું લખ્યું છે એ બધું સિલેક્ટ કરવું છે ત્યારે કયું શોર્ટકટ કી નો ઉપયોગ થાય? કંટ્રોલ એ. અને બીજું શું થાય? તે કે એડિટ મેનુમાં જવાનું અને ત્યાં શું આપવાનું? સિલેક્ટ ઓલ. એટલે શું થઈ જાય? બધું સિલેક્ટ થઈ જાય. ચલો છેલ્લો ને દસમો આવે છે ટાઈમ ડેટ. એટલે કે આપણે ટાઈમ લખવો છે અથવા તો ડેટ, કે એની શોર્ટકટ કી શું છે? કંટ્રોલ F5. એટલે ફંક્શન કી માં શું દબાવવાનું, ક્લિક કરવાનું? કંટ્રોલ અને F5. હવે આનો ઉપયોગ શું થાય? તો કે આ કમાન્ડની મદદથી કર્સર જે જગ્યાએ હશે તે જગ્યાએ સિસ્ટમ ટાઈમ અને સિસ્ટમ ડેટ જોવા મળશે. એટલે જે જગ્યાએ હોય આપણે ટાઈમ અને ડેટ લખેલી જોવા મળશે. હવે જો પેલા આપણે શું શીખા? ફાઇલ મેનુ આવ્યું, પછી શું આવ્યું? એડિટ મેનુ. હવે ત્રીજું શું આવે છે? ફોર્મેટ મેનુ. હવે ફોર્મેટ મેનુમાં શું આવે છે? તો પેલું જો તમે ફોર્મેટ મેનુ પર ક્લિક કરશો એટલે આ રીતે બે આવશે. શું આવશે? વર્ડ રેપ. શું કે છે? ફોર્મેટ્સને લગતા સુધારા વધારા કરવા માટે ફોર્મેટ મેનુનો ઉપયોગ થાય છે. આપણે જે ફોર્મેટ બનાવ્યું છે એમાં સુધારા વધારા, કંઈક ખોટું છે કંઈક સાચું છે, એ સુધારા વધારા કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ફોર્મેટ મેનુમાં. એમાં પહેલું આવે છે વર્ડ રેપ. જેમ કે ઓનેસ્ટ હોય છે એમાં બોલાય છે કેવી રીતે? ઓનેસ્ટ. અને સ્પેલિંગ સ્ટાર્ટ કેનેથી થાય છે? એચ થી થાય છે ને. એવી જ રીતે અહીંયા બોલાય છે રેપ, પણ સ્પેલિંગ કેનેથી ચાલુ થાય છે? ડબલ્યુ થી. હવે આપણે શેના વિશે શીખવાનું? વર્ડ રેપ. તો શું કે છે? નોટ પેડ માં ટાઈપ કરતી વખતે માર્જિન પૂરું થયા છતાં બધું જ લખાણ એક જ લાઈનમાં ટાઈપ કરવા. જો આ લાઈન છે, આ લાઈન લખવું છે, અહીંયા પૂરું થઈ જાય છે તોય મારે એક જ લાઈનમાં બધું લખવું છે. કર્સર નવી લાઈન પર જતું નથી, એક જ લાઈનમાં લખાય છે. કર્સર ક્યાં છે? આ લાઈન પૂરી થઈ ગઈ તો એક જ લાઈનમાં લખાય, નવી લાઈનમાં કર્સર જતું નથી. કારણ કે પૂર્વ નિર્ધારિત રીતે બાય ડિફોલ્ટ આ કમાન્ડની અસર બંધ હોય છે. એટલે કે જે એક જ લાઈનમાં લખાય છે ત્યાં બાય ડિફોલ્ટ નામની જે કમાન્ડ હોય છે એની અસર શું થઈ ગઈ હોય છે? બંધ થઈ ગઈ હોય છે. ફોર્મેટ મેનુમાં વર્ડ રેપ કમાન્ડ ઉપર ક્લિક કરતા તે ઓન થશે અને તેની આગળ ખરાનું ચિહ્ન જોવા મળશે. પછી શું થશે? અહીંયા ફોર્મેટમાં છે, વર્ડ રેપમાં જશો, એના ઉપર ક્લિક કરશો એટલે શું થઈ જશે? રાઈટની નિશાની આવી જશે એટલે શું થઈ જશે? આપણું આ ઓન થઈ જશે. હવે લખાણ ટાઈપ કરતા પ્રથમ લાઈનમાં
માર્જિન પૂરું થતા આપો આપ કર્સર નવી લાઇનમાં આવી જશે. જો હું કઈ ટાઈપ કરું છું એક જ લાઇનમાં લખાતું જાય છે ત્યારે કેવું હોય છે ઓફ. હવે મારે નવી લાઇનમાં લાવવા માટે શું કરીશ, વર્ડ રેપ ઉપર ક્લિક કરીશ એટલે સાચાની નિશાની આવશે. એટલે આપો આપ એક લાઇન પૂરી થઈ ગઈ એટલે મારે એન્ટર ક્લિક નહીં કરવું, આપો આપ શું થઈ જશે નીચલી લાઇનમાં લખાતું જશે.